ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં રોડ રસ્તાના પ્રશ્નો યથાવત રહ્યા છે તેવી જ રીતે તળાજા તાલુકાના પાદરી ભમ્મર ગામ ખાતે ગામના યુવાનો આગેવાનો વડીલો ગામના સરપંચ સહિતના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા છેલ્લા ઘણા સમયથી પાદરી ગામથી પસવી ગામ સુધીનો રસ્તો તેમજ પાદરીથી રામપરા સુધીનો રસ્તો અત્યંત બિસ્માર અવસ્થામાં આવી ગયો છે જેના કારણે નાના મોટા અકસ્માત થઈ રહ્યા છે આ બાબતે તાલુકા પંચાયત સહિત તળાજાના ધારાસભ્યને પણ આ મામલે રજૂઆત કરવામાં આવી હતી તળાજા તાલુકાના તમામ રોડ રસ્તાઓ મંજૂર કરી દેવાયા છે જો કે હવે આગામી દિવસોમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ગ્રામજનોએ લોકસભાની ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે અમારો પ્રશ્ન એ છે કે પાદરીથી પશ્વી જે રોડ છે એ ચાર વર્ષથી એટલો ખરાબ છે કે એની કામગીરી આજ સુધી કોઈ પણ ધ્યાનમાં લીધી નથી અમારું આયોજન એ છે કે આ રોડ તાત્કાલિક રિપેર થાય એવી અમારી માંગણી છે રસ્તા બાબત પાદરી થી પશ્ચિમ જતો રસ્તો ચાર વર્ષ થી બિસ્માર હાલત માં છે ઘણીવાર રજૂઆત કર્યા છતાંય રસ્તા નો કોઈ ઉકેલ આવતો નથી પછી અહીંયા વારંવાર એક્સિડન્ટ થાય પછી અમને ફોન કરે કે ફલાણા ઠેકાણે ભટકાણા તો સાહેબ અમારે પછી આ ગામ બધાને થોડીક તકલીફ ઊભી થાય તો આ રસ્તા જલ્દીમાં જલ્દી બને રોજ તો અમે આ આવતી સુટલીનો ભસ્કાર કરીશું